અરે મારા પેશન્ટને સારો કરવાનો છે એવી રીતે શિક્ષકે પણ પોતાનું આ વલણ સ્પષ્ટ કરવું પડશે એટલે કે બીજા વ્યવસાયની આપણે જ્યારે સરખામણી કરીએ છીએ શિક્ષકના વ્યવસાય સાથે ત્યારે વલણ જે છે એ આપણે સમગ્ર શિક્ષક કોમ્યુનિટીએ સમગ્ર શિક્ષક સમાજે પોતાનું ચોક્કસ વલણ એ કરવું પડશે એની અભિવ્યક્તિની વાત તમે જ્યારે કોર્ટમાં જુઓ ત્યારે કે પછી ડૉક્ટર જ્યારે ઓપરેશન કરતો હોય ત્યારે એ એના એટલા સુંદર મજાના કૌશલ્યથી કરતો હોય છે એ એનું ધ્યાન અર્જુનની જેમ એક માત્ર આંખ દેખાય એવી રીતે આપણે આપણી જ્યારે ભણાવતા હોઈએ ત્યારે અભિવ્યક્તિ પણ બહુ મહત્ત્વનું અંગ છે એની સાથે નોલેજ ઇઝ ધ પાવર અત્યારે કહેવાય છે કે નોલેજ ઇઝ ધ પાવર અને જેની પાસે નોલેજનો ઘોડો હશે નોલેજની લગામ હશે હી ઇઝ ઓન ધ વિન અને વાત સાચી છે મિત્રો તમે આઈટી ફિલ્ડના જુઓ એ ધે ડેવલપ ધ પ્રોગ્રામ એક વખત ડેવલપ પ્રોગ્રામ કરી દે છે કદાચ લાખો કરોડોમાં ખર્ચ થાય છે પણ પછી એ જ્યારે પ્રોગ્રામના સેલઆઉટ થાય છે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ ત્યારે એ નોલેજના પાવરને લઈ એના કરતાં પચાસ ઘણું કમાઈ જાય છે મલ્ટીનેશનલ કંપનીઓ તમે જુઓ તો નોલેજ ધે આર વર્કિંગ ઓન ધ રિસર્ચ બેઝ તો શિક્ષકે પોતાના વ્યવસાયની અંદર ઇનોવેશન લાવવું પડશે નાવીન્યકરણ લાવવું પડશે અને આ બધી રીતે પોતાના વ્યવસાયને ઉચ્ચ લઈ કક્ષાએ લઈ જવું પડશે કૌશલ્યો હસ્તગત કરી લેવા પડશે જો કૌશલ્યો હસ્તગત નહીં હોય તો વ્યવસાયને ઉપર તરફ લઈ જવાશે નહીં તો કહેવાનો આશય કે શિક્ષક અધ્યયન અધ્યયન પ્રક્રિયા જે છે એને પાવરફુલ બનાવવી પડશે આઈ થિંક હું માનું છું મહિડા સાહેબ કે જો આ બધું થશે તો વ્યવસાય ઓટોમેટિક વ્યવસાયિક સજ્જતા દ્વારા ઉપર આવશે અને વ્યવસાય જે શિક્ષણનો વ્યવસાય છે જેને મોભો અપાવવાની વાત છે અને શિક્ષણના વ્યવસાયને મોભો મળશે તો એનો વ્યવસાયિક શિક્ષક હું માનું છું કે શિક્ષકનો વ્યવસાયિક દરજ્જો વધશે સાથે સાથે સામાજિક દરજ્જો ઊંચો જશે આર્થિક દરજ્જો ઊંચો જશે કારણ કે તમે સમાજને વધારે આપશો તો સમાજ તમને વધારે આપવાનો છે આમ હું માનું છું કે વ્યવસાયિક દરજ્જો વધારવામાં આવશે તો તો બધા દરજ્જા ઓટોમેટિક શિક્ષકની છાપ જે સમાજમાં જે પહેલા હતી એવી થઈ જાય એમાં કોઈ શંકાના સ્થાન નથી આપ શું કહો છો એના માટે મહિલા સાહેબ વ્યવસાયિક દરજ્જાની અંદર તમે જે વાત કરી સાહેબ તો ભૂતકાળમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ સિકંદરના દાખલા તમે જુઓ તો સિકંદરને પણ એના પિતા માતા પિતા કરતા ગુરુને વધારે મહત્વ આપ્યું હતું ચાણક્યએ પણ પોતાની નીતિની અંદર સરસ મજાની વાત કરી સરસ મજાની વાત કરી છે અને એની અંદર પણ શિક્ષકનું મહત્ત્વ વધારે દર્શાવ્યું છે તો શિક્ષકની જે દરજ્જાની અંદર વ્યવસાયિક દરજ્જો જે છે વ્યવસાયિક દરજ્જાનો વિકાસ કરવો હોય તો ખરેખર એણે આ તમે જે વાત કરીએ એ બધી બાબતોની સાથે સાથે ઘણી બધી બાબતો જે છે કે ભાઈ એ પક્ષપાત એનામાં હોવો ના જોઈએ કારણ કે વર્ગખંડની અંદર જ્યારે તમામ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો હોય ત્યારે એની પાસે આ વિદ્યાર્થી વાલો છે આ વિદ્યાર્થી અડખામણો છે એવી એવી નીતિ એનામાં ન હોવી જોઈએ એની સાથે સંભાવની વાત જે છે અને સાથે સમાનતાની જે બાબતો જે છે એ બાબતો પણ એટલી જ આવશ્યકતા છે એટલે સાથી મિત્રો સાથે પણ સહકારની આવશ્યકતા છે સમાજ સાથેની પણ સહકારની આવશ્યકતા છે વિદ્યાર્થીઓ સાથે પણ સહકારની આવશ્યકતા છે અને આ બધી બાબતો જો હશે તો જ શિક્ષકને વ્યવસાયિક દર્જો યોગ્ય રીતે વિકસિત તાત્પર્ય એટલું જ છે આજના આજના આ વ્યાખ્યાનની અંદર મિત્રો કે શિક્ષકે પોતાનો સામાજિક દરજ્જો આર્થિક દરજ્જો અને વ્યવસાયિક દરજ્જો એમાં પણ જો વ્યવસાયિક દરજ્જાને ઉચ્ચ કોટી સુધી લઈ જશે તો ઓટોમેટિકલી તેના બધા મોભા તેના દરજ્જા તેનું સ્થાન સમાજમાં ઉપર જશે ઓકે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત